वेलकम ऑल ग्रीन माइंड्स। तो हवे आपणे यूनिट फोर ऑप्टिक्स एमां इंटरफियरेंस जोई गया अने हवे आपणे जोवानुं छे डिफ्रेक्शन एटले के विवर्तन। ओके, इंटरफियरेंस आपणे जोई गया, व्यतिकरण, अने हवे आपणे जोशुं विवर्तन एटले के डिफ्रेक्शन। ओके, तो आ जे छे इफेक्ट तमने पाछळ जे फोटो देखाय छे ए पण एक डिफ्रेक्शननुं ज एक्झाम्पल छे। नेक्स्ट छे आउटलाइन, એટલે આપણે આના પછી આમાં આ યુનિટમાં એટલે કે આ જે છે એક જ યુનિટ છે, યુનિટ ફોર, એના બે ભાગ હતા, વ્યતિકરણ અને વિવર્તન, ઇન્ટરફિયરન્સ અને ડિફ્રેક્શન। તો ડિફ્રેક્શનમાં આપણે કઈ વસ્તુ જોવાની છે, તો પહેલું છે ફ્રેનલ્સ અઝમ્પશન્સ, ફ્રેનલ્સ હાફ પીરિયડ ઝોન્સ એન્ડ રેક્ટિલિનિયર પ્રોપોગેશન ઓફ લાઇટ, પોઝિટિવ એન્ડ નેગેટિવ ઝોન પ્લેટ, ફ્રોનોપર ડિફ્રેક્શન એટ અ સિંગલ પ્લેટ સિંગલ સ્લિટ એન્ડ ઇન્ટેન્સિટી ડિસ્ટ્રીબ્યુશન ઇન ડિફ્રેક્શન પેટર્ન ઓફ અ સિંગલ સ્લિટ ઇન ફ્રોનોપર ડિફ્રેક્શન, અને એના એક્ઝામ્પલ્સ। તો હવે જોઈએ એની ડેફિનેશન। વેન વેવ્સ એન્કાઉન્ટર એ ઓબ્સ્ટેકલ, ઓકે, એટલે કે જ્યારે પ્રકાશના પ્રસરણના માર્ગમાં અંતરાય એટલે કે અવરોધ અથવા કોઈ વસ્તુ આડી આવે, તો જેમ કે તમે અહીંયા જોઈ શકો છો આ જે છે આ ગુલાબી કલરમાં જે સ્લિટ છે એ એની સ્લિટ છે, અંતરાય છે, અવરોધ છે, ઓબ્સ્ટેકલ છે। તો હવે જ્યારે પ્રકાશના માર્ગમાં આવી રીતે કોઈ સ્લિટ આડી આવશે તો શું થશે, તો એ વિવર્તન કહે છે। તો કે ધે બેન્ડ રાઉન્ડ ધી એજીસ ઓફ ધ ઓબ્સ્ટેકલ, if the dimension of the obstacle are comparable l to the wavelength of the waves main, એટલે કે જ્યારે એ શું કરશે, તો કે ત્યારે અંતરાયની ધાર પાસેથી વળાંક લેશે પ્રકાશ। તો અહીંયા જોઈ શકો છો તમે એણે વળાંક લીધું, ઓકે, પણ કન્ડિશન શું છે એની માટે, તો કે અહીંયા તમે જુઓ લેમડા નાનો છે ડી, એટલે કે ડી આ જે આ બેની વચ્ચેનું જે ડિસ્ટન્સ છે ડી, અહીંયા તમે જોઈ શકો છો એ ડી કરતાં લેમડા જે છે એ નાનો છે, એટલે કે લેમડા જે છે બહુ જ નાનો, અહીંયા લેમડા મોટો છે આ ડી કરતાં, બરાબર, આમાં આ મુજબ, અને અહીંયા જે છે લેમડા ઇઝ નિયર અબાઉટ ડી છે, તો થોડું થોડું બેન્ડ વળે છે, પણ મેઇન એની જે વાત છે એ છે કે લેમડા જે છે બહુ જ મોટો હોવો જોઈએ ને ડી બહુ જ નાનો હોય, તો અહીંયા જુઓ સ્લિટનીમાં કેટલી ડિસ્ટન્સ કેટલું રાખવું છે, બહુ જ ઓછું છે, તો ત્યારે શું થશે, ત્યારે બેન્ડિંગ સૌથી વધારે હશે। ઓકે, તો આ બેન્ડિંગ જે છે સૌથી વધારે હશે, એટલે હવે અહીંયા જેમ લખેલું છે કે જો અંતરાયના પરિણામો જે છે પરિમાણો તરંગોની તરંગ લંબાઈ સાથે તુલનાત્મક હોય, એટલે જેમ આપણે કીધું એમ કે લેમડા જે છે મોટો હોવો જોઈએ ડી એનથી ખૂબ જ નાનો હોવો જોઈએ, અને આ જે છે લેમડા બાય ડી અને એનો ગુણોત્તર પણ કહેવાય છે, બરાબર, તો જો અંતરાયના પરિણામો જે છે એ લેમડા બાય ડીનો ગુણોત્તર હંમેશા મોટો હોવો જોઈએ તો વિવર્તન વધારે થશે। હવે અવરોધની ધારની આસપાસ તરંગોનું જે આ વાકું વળવું છે આ વસ્તુને વિવર્તન કહેવાય છે, એન્ડ અહીંયા પણ લખેલું છે ધ બેન્ડિંગ ઓફ વેવ્સ અરાઉન્ડ ધ એજીસ ઓફ એન ઓબ્સ્ટેકલ ઇઝ કોલ્ડ ડિફ્રેક્શન। ઓકે, અને આની શોધ જે છે ગ્રીમાલ્ડી નામના સાયન્ટિસ્ટે કરી હતી। તો અહીંયા જે છે પહેલાં આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ, પહેલું એક્ઝામ્પલ શું કહે છે કે એ પ્લેન વેવ ડઝ નોટ બેન્ડ એટ અ સ્લિટ, જો અહીંયા તમે જુઓ છો આ પ્લેન વેવ જે છે એટલે કે સમતલીય તરંગો છે એ સીધા આવે છે ને એ બેન્ડ નથી થતા ક્યાંય, શું કામ, કારણ કે ડી જે છે બહુ જ મોટો છે, લેમડા એટલે કે જે પ્રકાશની તરંગ લંબાઈ છે એના કરતાં એની કમ્પેરિઝનમાં બહુ જ મોટો છે, બરાબર, તો ડી બહુ જ મોટો છે એટલે ત્યારે કશું થયું નહીં, બેન્ડ વળ્યું નહીં એટલે કે વિવર્તન થયું નહીં। હવે આ જે છે તમે 11th 12th પણ આ વિવર્તન આ બધી વસ્તુ ભણી ગયા હતા, પણ હવે એનું એક એક્ઝામ્પલ આપું કે આ અત્યારે આપણે અને તમે તરંગ પ્રકાશના તરંગો નહીં ધ્વનિના તરંગો વિચારો, અને એક બાણું છે, બરાબર, તો તમે બાણાથી આ સાઈડ બોલો તો તમને બીજી સાઈડ પણ જો બાણું ખુલ્લું હશે તો સંભળાશે, શું કામ, કારણ કે ત્યાં ધ્વનિના તરંગો જે છે બેન્ડ થઈને જઈ શકશે, તો એવું પ્રકાશમાં કેમ નથી થતું। તો આ જે એક્ઝામ્પલ છે એ તમે 11th 12th ભણી ગયા, કારણ કે ત્યારે ડિસ્ટન્સ જે છે એની આ કન્ડિશન સેટિસ્ફાઈ નહોતી થતી કે લેમડા બહુ જ નાનો હોવો જોઈએ એની તરંગ લંબાઈ કરતાં, બરાબર, તો ધ્વનિમાં એવું વસ્તુ થાય છે કે એની ડી જે છે એ અને એનો લેમડા છે એ વસ્તુ સેટિસ્ફાઈ થાય છે, એટલે ધ્વનિમાં એ ધ્વનિ તરંગ જે છે એ આવી રીતે વિવર્તન થઈ જાય છે અને આપણને એ સંભળાય છે ઇન શોર્ટ, અને પ્રકાશ જે છે આપણે દિવાલની પાર અથવા બીજી કોઈ રીતે એને જોઈ શકતા નથી, બરાબર, કારણ કે પ્રકાશ છે એ વિવર્તન થતું નથી। તો બીજું જે છે આકૃતિ નંબર 2, બેન્ડિંગ ઇઝ પ્રેસિટેબલ વેન લેમડા ઇઝ નિયર અબાઉટ ડી, એટલે અહીંયા તમે જોઈ શકો છો બેન્ડિંગ જે છે થોડું ઘણું થાય છે જ્યારે ક્યારે, તો કે લેમડા ઇઝ નિયર અબાઉટ ડી હોય તો। હવે જે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે શું હોવું જોઈએ આઈડિયલી વેન લેમડા ઇઝ ગ્રેટર દેન ડી, એટલે ડી જે છે નાનો હોવો જોઈએ, લેમડા મોટો હોવો જોઈએ, પ્રકાશની તરંગ લંબાઈ જે છે એના કરતાં એ બહુ મોટો હોવો જોઈએ અને ડી છે એ નાનો હોવો જોઈએ, એન્ડ ધ બેન્ડિંગ ટેક્સ પ્લેસ ટુ સચ એન એક્સટેન્ટ દેટ લાઇટ કેન બી
perceived in direction normal to the ray propagation, suggesting that opening act as a point source. એટલે આ દરેક વસ્તુ છે, એટલે આ જો અહીંયા તમે જોઈ શકો છો, આ બેન્ડ થઈ ગયું તો બેન્ડ એ પછી પાછા પોતાની રીતે એક પોઈન્ટ સોર્સ તરીકે એ વર્તશે, ઓકે, બિહેવ કરશે. તો તમે અહીંયા જોઈ લીધું ફિગર જે 17.1 આપણે જે જોયું કે ઇટ ઇલ્યુસ્ટ્રેટ ધ પેસેજ ઓફ વેવ્સ થ્રુ એન ઓપનિંગ જે છે ત્યાંથી આપણે એ જોઈ લીધું. એન્ડ વેન ધ ઓપનિંગ ઇઝ લાર્જ કમ્પેરેબલ ટુ ધી વેવ લેન્થ ધ વેવ્સ ડુ નોટ બેન્ડ, ઓકે, શું કામ, કારણ કે એની કન્ડિશન છે સેટિસ્ફાઈ નથી થતી. એન્ડ વેન ધ ઓપનિંગ ઇઝ સ્મોલ ધ બેન્ડિંગ અરાઉન્ડ ધી એજીસ ઇઝ નોટિસેબલ, ત્યારે તમે જોઈ શકો એવી રીતે બેન્ડ થાય છે જ્યારે ડી એનું નાનું હોય. વેન ધ ઓપનિંગ ઇઝ વેરી સ્મોલ ધ વેવ્સ સ્પ્રેડ ઓવર ધી એન્ટાયર સરફેસ બિહાઇન્ડ ધ ઓપનિંગ, ઓકે. એટલે વેન ધ ઓપનિંગ ઇઝ વેરી સ્મોલ, જ્યારે ઓપનિંગ જે છે બહુ જ નાનું હોય તો શું થાય, તો કે વેવ્સ આર સ્પ્રેડ ઓવર ધી એન્ટાયર સરફેસ બિહાઇન્ડ ધ ઓપનિંગ. ઓપનિંગ પછી જે આપણે જોયું મોસ્ટ ભાગ બહુ જાજુ પડતું એનું બેન્ડિંગ થશે, અને ઓપનિંગ જે છે એ આખું એક્ટ કરશે પોતાની રીતે દરેક ઇન્ડિપેન્ડન્ટ સોર્સ તરીકે જે આપણે જોઈ લીધું, ઓકે. અને એ પછી પાછું વિચ પ્રોપોગેટ્સ ઇન ઓલ ડાયરેક્શન, ઓકે. અને હવે આપણે ઇન શોર્ટ જો ગુજરાતીમાં વિવર્તનની વ્યાખ્યા કેવી હોય તો એ આપણે એમ કહી શકીએ કે તરંગ અગ્રના મર્યાદિત ભાગથી નિપજતી અસર છે, ઓકે. નેક્સ્ટ, હવે વિવર્તનના કયા કયા પ્રકારો છે, તો ધ ડિફ્રેક્શન ફિનોમિના આર બ્રોડલી ક્લાસિફાઇડ ઇન્ટુ ટુ ટાઈપ્સ. ફર્સ્ટ ઇઝ ફ્રેનલ ડાયરેક્શન ડિફ્રેક્શન, સોરી, એન્ડ સેકન્ડ ઇઝ ફ્રોનહોફર ડિફ્રેક્શન, ઓકે. તો આ બંને જે સાયન્ટિસ્ટ છે, ફ્રેનલ, અહીંયા ફરીથી આપણે ફ્રેનલને આની પહેલાં પણ ભણી ગયા છે, એનો ફ્રેનલ બાય પ્રિઝમ જોયું હતું, અને ફ્રોનહોફર, ઓકે, જે જર્મન ઓપ્ટિશિયન્સ હતો. તો હવે પહેલી વાર જોઈએ ફ્રેનલ ડિફ્રેક્શન શું છે. ઇન ધીસ ટાઈપ ઓફ ડિફ્રેક્શન ધ સોર્સ ઓફ લાઇટ એન્ડ ધ સ્ક્રીન આર ઇફેક્ટિવલી એટ ફાઇનાઇટ, ઓકે. અહીંયા ખાસ યાદ રાખો ફાઇનાઇટ છે, એનો મતલબ એણે શું કીધું, તો કે અહીંયાથી જોઈએ એક્ઝામ્પલથી કે આ સોર્સ છે, આ સ્લિટ છે, આ પડદો છે, તો સ્લિટ અને પડદો જે છે એનું અંતર ફાઇનાઇટ છે, પરિમિત છે, એટલે કે તમે એને મેઝર કરી શકો એટલું નાનું છે, ઓકે. સો ઇન ધીસ ટાઈપ ઓફ ડિફ્રેક્શન ધ સોર્સ ઓફ લાઇટ એન્ડ સ્ક્રીન આર ઇફેક્ટિવલી એટ ફાઇનાઇટ ડિસ્ટન્સ ફ્રોમ ધી ઓબ્સ્ટેકલ, એટલે જે આપણે જે સ્લિટ છે, એટલે આપણી ઓબ્સ્ટેકલ આથી સ્લિટ અવરોધ અંતરાય, ઓકે, એનાથી અનંત અંતરે ન હોવો જોઈએ, એ પરિમિત અંતરે હોવો જોઈએ, ઓકે, ફાઇનાઇટ અંતરે હોવો જોઈએ. એન્ડ ઓબ્ઝર્વેશન્સ ઓફ ફ્રેનલ ડિફ્રેક્શન ફિનોમિના ડઝ નોટ રિક્વાયર એની લેન્સીસ. તો તમે આમાં જોઈ શકો છો, અહીંયા આપણે આકૃતિમાં પણ જોઈ શકો છો, આમાં ક્યાંય પણ લેન્સનો આપણે ઉપયોગ કરેલો નથી. તો એના પછીનું જે છે તો ઓબ્વિયસ છે કે એમાં ક્યાંય આપણે લેન્સનો ઉપયોગ કરવો પડશે કોઈ એક રીઝનથી. એન્ડ ધ ઇન્સિડેન્ટ વેવ ફ્રન્ટ ઇઝ નોટ અ પ્લેનર, ઓકે. એ પ્લેનર ન હોય, સમતલી ન હોય, એટલે એક આ ગોળાકાર હશે અથવા નળાકાર હશે, ઓકે, સ્પેરિકલ વેવ્સ હશે, ઓકે. તો અહીંયા ગુજરાતીમાં પણ વાંચી લઈએ કે જ્યારે પ્રકાશ ઉદ્ગમ અને અંતરાય એટલે કે સ્લિટ એ બી, એટલે જે આપણે ધારો કે આ પ્રકાશ ઉદ્ગમ એસ છે, આ સ્લિટ એ બી છે, તો એ બંને વચ્ચેનું અંતર જે છે, ઓકે, આ બંને વચ્ચેનું અંતર એ તથા અંતરાય એટલે કે સ્લિટ એ બી અને પડદા વચ્ચેનું અંતર, આ બંને વસ્તુ પરિમિત હોય, એટલે કે આ અહીંથી અહીંનું અંતર અને અહીંથી અહીંનું અંતર, એટલે કે આ અને આ બે અંતર પરિમિત ફાઇનાઇટ હોવા જોઈએ, તો એને કહેવાય ફ્રેનલ વિવર્તન. તો ફ્રેનલ વિવર્તન જે છે એમાં તરંગો કેવા હશે, તો કે ગોળાકાર અને નળાકાર હશે, ઓકે. તો આ એની આકૃતિ હતી. નેક્સ્ટ છે ફ્રોનહોફર ડિફ્રેક્શન. અક્ષર થોડા વધારે નાના થઈ ગયા છે, પણ ઇટ્સ ઓકે. ઇન ધીસ ટાઈપ ઓફ ડિફ્રેક્શન ધ સોર્સ ઓફ લાઇટ એન્ડ ધ સ્ક્રીન એન્ડ ઇફેક્ટિવલી એટ, અહીંયા હું વાત આવી, તો કે ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ, બરાબર. ઓલામાં શું હતું, પરિમિત, તો આમાં શું હશે, અપરિમિત, ઓકે, અનંત અંતરે હોય, એટલે કે અહીંયા જો સ્લિટ એ બી પર આપા થતો પ્રકાશ અનંત અંતરેથી આવતો હોય, એટલે કે એસ અને એ બી વચ્ચેનું અંતર જે છે એ પણ અનંત હોય, અથવા આપા તરંગો તથા સમતલી હોય, અને બીજું તો કે એ બી અને પડદા વચ્ચેનું અંતર પણ અનંત હોય, એટલે અહીંયા તમે જોઈ શકો છો આ જે છે આપણે એને આમાં દેખાડેલું છે ભલે, પણ એ ઇન્ફાઇનાઇટ કેસ, એટલે કે આ એસ ને સ્લિટ વચ્ચેનું અંતર કેવું છે, ઇન્ફાઇનાઇટ છે, ઓકે. અને આ સ્લિટ અને સ્ક્રીન વચ્ચેનો પણ અંતર કેવું છે, ઇન્ફાઇનાઇટ છે, મતલબ બહુ વધારે છે, અને જેમ પેનલમાં આપણે કીધું એમ પરિમિત છે, તો કેવું નથી. તો જ્યારે આવી રીતનું હોય ત્યારે આપણે એને કહી શકીએ ફ્રોનહોફર ડિફ્રેક્શન, ઓકે. અને ફ્રોનહોફર ડિફ્રેક્શન પેટર્ન કેન બી ઇઝીલી ઓબ્ઝર્વડ ઇન પ્રેક્ટિસ, એને ઇઝીલી ઓબ્ઝર્વ કરી શકાય, પણ એની માટે ખાસ કન્ડિશન જોવે, ધ કન્ડિશન રિક્વાયર્ડ ફોર ફ્રોનહોફર ડિફ્રેક્શન આર અચીવડ યુઝિંગ ટુ કોન્વેક્સ લેન્સીસ.
तो आपणे बे कॉन्वेक्स लेंस अहींया तमे जुओ छो एनो यूज करीने आपणे फ्रोनो ऑफ डिफ्रेक्शन जोयुं। शुं काम आ फ्रोनो आ जे लेंसीसनी जरूर पड़ी? कारण के अनंत अंतरेथी सोर्स छे क्या छे? तो के अनंत अंतरे छे। हवे शुं करवुं पड़शे? तो के तमारे एने कंईक लेंस राखवो पड़शे जेथी आ बधा प्लेन एटले के समतलीय थई जाय, बराबर। तो स्लिटमां आ प्रकाश छे समतलीय तरीके अंदर प्रवेश छे। स्लिट जे छे डिस्टन्स नानुं हशे, बराबर। एटले शुं थशे? तो के अहींयाथी कोई एक जगह मळशे, पण हवे पाछो आपणे स्क्रीन ऊपर एने जो फोकस करवो होय, कन्वर्जंट करवो होय, तो एनी माटे पण एक आपणे पाछो लेंस जोवे। तो अहींया लखेलुं छे मुजब के प्रकाश उद्गम स्लिटनी नजीक होवा छतां प्रकाश उद्गम एस ने बहिर्गोल लेंसना फोकल प्लेन पर राखता स्लिट ए बी पर आपा थता किरणों केवा बनशे? समांतर बनशे, बराबर। अने आमां लखेलुं हशे पेरेलल बनशे, ओके। अने विवर्तन पामता किरणोना पथमां बहिर्गोल लेंस मूकता विवर्तन पामता किरणों लेंसना फोकल प्लेन पर मूकेला केन्द्रित करी शकाशे, ओके। तो आपणे अने फोकस द लाइट एटले आपणे लाइटने फोकस करवा माटे बीजो लेंस छे एनो उपयोग करेलो छे। એટલે આમ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ફ્રોન ઓફર જે છે એ વિવર્તન આ રીતે આપણે મેળવી શકીએ છીએ। નેક્સ્ટ છે ફ્રેનલ અઝમ્પશન્સ, એટલે કે એના અધિતર્કો। તો અકોર્ડિંગ ટુ ફ્રેનલ ધ રિઝલ્ટન્ટ ઇફેક્ટ એટ એન એક્સટર્નલ પોઈન્ટ ડ્યુ ટુ વેવ ફ્રન્ટ વિલ ડિપેન્ડ ઓન ધી ફેક્ટર ડિસ્કસ્ડ બિલો। એટલે જે આખા તરંગો છે એના કઈ કઈ વસ્તુ ઉપર ડિપેન્ડ કરશે એની માટે ફ્રેનલે અમુક વસ્તુ વિચારી અથવા કે સ્વીકારી અથવા કે એવા એને અધિતર્ક કર્યા અથવા એવું એને અઝ્યુમ કર્યું। તો ઇન ફિગર 9.2 એટલે જે આપણે પાછળ જોશું, એસ ઇઝ અ પોઈન્ટ સોર્સ ઓફ મોનોક્રોમેટિક લાઇટ, એટલે એસ છે લાઇટનો સોર્સ છે। તમે એને કોઈ પણ એક લાઇટ લઈ શકો, એટલે ફોર એક્ઝામ્પલ એ સોડિયમ લેમ્પ પણ હોઈ શકે કારણ કે એ મોનોક્રોમેટિક લાઇટ છે, એવું કોઈ પણ એક સોર્સ છે। એન્ડ MN ઇઝ અ સ્મોલ અપાર્ચર, તમે જુઓ છો એમ થી એન શું છે? તો કે એને કાઇન્ડ ઓફ એક ઓબ્સ્ટેકલ છે, સ્લિટ છે, અંતરાય છે, અવરોધ છે, અથવા તમે એને એમ કહ્યું કે નાનું એવું અપાર્ચર એટલે કે બહુ થોડીક જ જગ્યા જઈ શકે એવી છે પ્રકાશ। તો XY ઇઝ અ સ્ક્રીન એન્ડ સો SO ઇઝ અ પરપેન્ડિક્યુલર ટુ XY। તો અહીંયા જોઈ શકો છો XY જે છે એ સ્ક્રીન છે અને SO જે છે એ આ XYને પરપેન્ડિક્યુલર છે, ઓકે। MCN ઇઝ ઇન્સિડન્ટ સ્પેરિકલ વેવ ફ્રન્ટ, તો આપણે પહેલાં પણ કીધું વિવર્તન જે છે આમાં આવતા તરંગો કેવા હશે? તો કે પ્લેનર નહીં હોય, સમતલ નહીં હોય, કેવા હશે? આવી રીતે સ્પેરિકલ હશે। તો અહીંયા જે છે આપણે કીધું MCN આ શું છે? તો કે એક ઇન્સિડન્ટ સ્પેરિકલ અથવા વર્તુળાકાર અથવા ગોળાકાર તરંગ ગ્રો છે, ઓકે। ડ્યુ ટુ ધ પોઈન્ટ સોર્સ S એન્ડ ટુ ઓપ્ટેન ધ રિઝલ્ટન્ટ ઇફેક્ટ એટ એની પોઈન્ટ P ઓન ધ સ્ક્રીન ફ્રેનલ અઝ્યુમ, એટલે હવે જે વાત છે કે ધારો કે આવી રીતની કન્ડિશન છે તો પી પોઈન્ટ ઉપર આપણને જે વસ્તુ ઉપર જે પરિણામી અસર મળશે એ અસર મેળવવા માટે ફ્રેનલે અમુક ધારણાઓ કરી, એ કઈ હતી? તો કે પહેલી, વેવ ફ્રન્ટ કેન બી ડિવાઇડેડ ઇન્ટુ એ લાર્જ નંબર ઓફ એલિમેન્ટ્સ કોલ્ડ ફ્રેનલ સ્ટ્રીપ, એટલે તમે એક આ બે ત્રણ એવી રીતે કંઈ અલગ અલગ તમે એને સ્ટ્રીપમાં વિચારી શકો છો, એને ફ્રેનલ ઝોન પણ કહેવાય છે કે જેનો એરિયા બહુ નાનો હોય। એટલે કે તરંગગ્ર જે છે એને આપણે અસંખ્ય સૂક્ષ્મ ખંડોમાં વહેંચી શકાય છે અને જેને ફ્રેનલના પટ્ટાઓ અથવા ફ્રેનલ ઝોન કહેવામાં આવે છે કે જે ખૂબ નાના છે અને આવા દરેક ઝોનમાંથી ઉદ્ભવતા તરંગગ્રો પડદા પરના પી બિંદુએ પરિણામી અસર કંઈક ઉપજાવશે। એટલે એ પરિણામી અસર ઉપજાવશે એ જોવા માટે તે ફ્રેનલે શું કીધું? તો કે અમુક ધારણા કરીને, પહેલી ધારણા કેવી હતી? તો કે ભાઈ ફ્રેનલ જે છે વેવ ફ્રન્ટ આવે છે તરંગગ્ર એમાં કંઈક નાના નાના ઘણા ભાગ હશે અથવા એ અસંખ્ય સૂક્ષ્મ ખંડોનું બનેલું હશે કે જેને આપણે ફ્રેનલ ઝોન કહી શકશું। નેક્સ્ટ છે ધ ઇફેક્ટ એટ અ પોઈન્ટ ડ્યુ ટુ એની પર્ટિક્યુલર ઝોન વિલ ડિપેન્ડ ઓન ધ ડિસ્ટન્સ ઓફ ધી પોઈન્ટ ફ્રોમ ધ ઝોન, ઓકે। એટલે એ મેઇન કહેવાનું એવું છે કે ફ્રેનલ ઝોન જે છે પડદા પરના કોઈ બિંદુ એ ઉપજતી અસર, ફોર એક્ઝામ્પલ અહીંયા જે કોઈ એક અસર ઉપજે છે તો મેઇનલી કોની ઉપર આધાર રાખશે? તો એ ફ્રેનલ ઝોન થી, એટલે કે આ જે ફ્રેનલ ઝોન છે ત્યાંથી લઈને પડદા વચ્ચેના અંતર ઉપર ડિપેન્ડેડ છે કે જેને આપણે સ્મોલ બી વડે દેખાડીએ તો એની ઉપર ડિપેન્ડેડ છે। નેક્સ્ટ, ધ ઇફેક્ટ એટ પી વિલ ઓલ્સો ડિપેન્ડ ઓન ધ ઓબ્લિક્વિટી ઓફ ધ પોઈન્ટ પી, એટલે પી ઉપર કેવી અસર થશે એ બીજી એક વસ્તુ, આ જે મેં તમને કીધું સ્પેરિકલ ગોળાકાર વેવ આવે છે તો એ કેટલો તિર્યક એટલે કે કેટલા ત્રાસા છે, કેટલા આવા બેન્ડ થયેલા છે એની ઉપર ડિપેન્ડેડ છે, ઓકે।
सो डिपेंड ऑन दी ओब्लिगिटी ऑफ द पॉइंट ऑफ विथ रेफरेंस टू दी जोन अंडर कंसिडरेशन. आप जे जोन एट पेलू बीजू एवं जोन अलग अलग हे तो यहाँ जे जोन कंसिडर करें छे ए जोन में के लिए तीरियकता है यनी पी पर कई असर थे के असर थे ये डिपेन्डेंट है. तो तरंगों की पड़दा पर बिंदु पी ए थती असर जोन में आता तरंगों की तीरियकता पर आधारित है. ड्यू टू द पार्ट ऑफ द वेव फ्रंट एट सी ओके एट सी ने तब आप एम अँ कही सको कि अँ आ सी वेव फ्रंट आ सी है अँ ओ पर पड़े तो ओ पर हमेशा एनी तीव्रता है मेक्सिमम हे ओके सी द इफेक्ट विल बी मेक्सिमम एट ओ एंड डिक्रीज विथ इन्क्रीजिंग ओब्लिक्विटी एट तब अँ जो सको अँ सौ महत्तम है बराबर है. पची तो कि आ इंटेन्सिटी जी सको अँ सको अँई सको बराबर तो आम आज है मेक्सिमम है पची धीमे धीमे घटती जाए तो आम घटती जाए अँ घटती जैसे ओके. सो इट इज मेक्सिमम इन डायरेक्शन रेडियली आउटवर्ड फ्रॉम सी एंड इट डिक्रीजिज इन द ऑपोजिट डायरेक्शन ओके एट आ बिंदु ओ जे है तब एम कहीं कही सको कि आ ओ बिंदु है यनी तीव्रता महत्तम है पची जेम जेम दूर जता जाइए आ साइड ने आ साइड एम एम एनी तीव्रता घटती जैसे. नेक्स्ट द इफेक्ट एट अ पॉइंट ड्यू टू द ऑब्लिगेटिव फेक्टर इज प्रोपोर्शनल टू द वन प्लस कोस थीटा ओके एट आप एम कीधु कि भाई आ तीरियकता पर डिपेन्डेड है पर हमें तीरियकता कई रीते गोतवी तो यनी आप एक ऑब्लिगेटिव फेक्टर अथवा कि तीरियकता अंक कही दी है तो ये तीरियकता अंक जो है वन प्लस कोस थीटा है कि जेमा कोस थीटा अथवा थीटा क्यों है तो कि खूणों पी सी ओ आप थीटा थी गया हम आनी डिपेंड करते वन प्लस आ कोस थीटा करो तमने एनी ओब्लिक्विटी अथवा के एनी तीरियकता केटली छे ए खबर पड़ी जशे ओके. तो हवे आपणे आगळनुं जे कर्युं एक मिनिट पहले हजे अहींया भणतुं आ छे एक्जाम्पल ऑफ अज्यूम्शन थ्री. तो आपणे त्रीजामां शुं कीधुं हतुं तो के भाई पड़दा परना पी बिंदु थती असर जोनमांथी आवता तरंगोनी तीरियकता उपर आधारित छे तो अहींया आपणे जोयुं के एनी तीरियकता वधारे हशे तो शुं थशे अहींया वधारे मळशे आपणने इंटेन्सिटी त्यां वधारे छे ओके. हवे ईज वस्तु आपणे अहींया मेथेमेटिकली पण डिराइव करीए के आपणे तीरियकतानो अंक कही दीधो के तीरियकता अंक ओब्लिगेटिव फेक्टर छे वन प्लस कोस थीटा. तो हवे आपणे जो ओ सी अथवा अहींया ओ ए कहीए तो अहींया थीटा केवो थशे झीरो ओके कारण के आ पी ने आपणे अहींया विचारवानुं एटले थीटा झीरो थशे तो त्यां शुं थशे थीटा झीरो एटले के कोस थीटा वन एटले के त्यां मेक्सिमम मळशे एटले के आपणे सेंटरमां तीव्रता छे इंटेन्सिटी मेक्सिमम हशे ओके अने कोस नेवु ए झीरो हशे. तो हवे आपणे जोईए इंटरफियरेंस अने डिफ्रेक्शन एटले आ बंने जे वच्चे जे तफावत छे ए जोईए. इंटरफियरेंस इट इज ऑब्टेन ड्यू टू सुपरपोजिशन ऑफ वेव्स फ्रॉम डिफरंट कोएरेंट सोर्सिस एंड देट इट इज द इफेक्ट प्रोड्यूस ड्यू टू सुपरपोजिशन ऑफ डिफरंट वेव फ्रंट्स ओके. अलग अलग बे धारो कि बे अथवा बे करता वधारे तरंगोना सुपरपोजिशन एटले संपातिकरणने लीधे उद्भवती घटना छे. જ્યારે વિવર્તન છે ઇટ ઇઝ ઓપ્ટેન્ડ ડ્યુ ટુ સુપરપોઝિશન ઓફ વેવ્સ ઓરિજિનેટેડ ફ્રોમ ધ ડિફરન્ટ પાર્ટ્સ ઓફ સેમ વેવ ફ્રન્ટ એટલે એક જ તરંગગ્રહ છે એના અલગ અલગ ભાગથી જે અસર થાય છે એ અથવા આપણે જેમ કીધું એમ વિવર્તન શું છે તો કે તરંગગ્રહના કોઈ એક ભાગથી ઉપજતી અથવા નિપજતી અસર છે ઓકે. એન્ડ બ્રાઇટ એન્ડ ડાર્ક ઓલ ઇન્ટરફિયરન્સ ફ્રિન્જીસ આર ઇક્વલ વિથ બધાની વિથ છે ઇક્વલ હશે જ્યારે આમાં હું કીધું હતું કે ડિફ્રેક્શન ફ્રિન્જીસ આર નોટ ધ સેમ વિથ એન્ડ સેન્ટ્રલ મેક્સિમમ ઇઝ હેવિંગ ધ લાર્જેસ્ટ વિથ વાઇલ વિથ ઓફ ધ મેક્સિમા એન્ડ મિનિમા ડિક્રીઝિસ ફોર હાયર ઓર્ડર ઓફ ડિફ્રેક્શન એટલે તમે અહીંયા પણ જોઈ શકો છો મેક્સિમમ ક્યાં છે તો કે વધારે પછી જેમ જેમ દૂર જાઓ એમ એમ એની તીવ્રતા જે છે ઇન્ટેન્સિટી એ ઘટતી જાય છે અને વિથ પણ ઘટતી જાય છે ઓકે. એન્ડ ઓલ બ્રાઇટ ફ્રિન્જીસ હેવ ઇક્વલ ઇન્ટેન્સિટી તો વિવર્તન વ્યતિકરણ આપણે જોયું ઇન્ટરફિયરન્સ એમાં બધી જ બ્રાઇટ ફ્રિન્જીસ છે એક સરખી જ હશે ઓકે. સરખી પ્રકાશિત હશે તો સરખી જ પ્રકાશિત હશે જ્યારે ડિફ્રેક્શન એટલે કે વિવર્તનમાં એવું નહીં હોય. એમાં સેન્ટ્રલ મેક્સિમમ જે છે એની ઇન્ટેન્સિટી સૌથી વધારે હશે જે આપણે આમાં જોઈ લીધું મેક્સિમમ છે અને વધારે છે પછી ધીમે ધીમે ઘટતી જાય છે ઓકે. તો અહીંયા પણ જુઓ તમે આની વિથ સૌથી વધારે છે ઘટે છે ઘટે છે ઓકે. એન્ડ ઇન્ટરફિયરન્સ ડાર્ક બેન્ડ્સ આર પરફેક્ટલી ડાર્ક એટલે વ્યતિકરણમાં જો આપણે એમ કહીએ કે એક સહાયક એક વિનાશક તો વિનાશક જે જ્યાં જે જગ્યાએ થતું હોય એટલે કે ત્યાં જો ડાર્ક ફ્રિન્જીસ મળતી હોય તો એકદમ ડાર્ક હોય ઓકે. જ્યારે આમાં એવું જરૂરી નથી તે પરફેક્ટલી ડાર્ક ન પણ હોઈ શકે છે વિવર્તનમાં ઓકે. તો
આની માટે જે રેફરન્સ બુક આપણે યુઝ કરેલી છે એ છે એ ટેક્સ્ટ બુક ઓફ ઓપ્ટિક્સ બાય એન સુબ્રમણ્યમ બ્રિજલાલ એન્ડ કોન્સેપ્ટ ઓફ ફિઝિક્સ 1 બાય એચ સી વર્મા, એનો પણ તમે યુઝ કરી શકો છો. એન્ડ મેઇનલી પાયાગત ભૌતિકશાસ્ત્ર અને ફિઝિક્સ સ્ટાન્ડર્ડ 12, એમાં જે ગુજરાત બોર્ડ ને આપણે જે ભણી ગયા તમે 11th 12th, એમાંથી તે 12th બુક સેમ 4 આવતી હતી, એની બુક જે છે એનો ઉપયોગ પણ તમે કરી શકો છો. ઓકે, થેન્ક યુ.